આપણે વાત કરી છીએ ચાણક્યના નીતિ સૂત્રોની આગળના વિડીયોમાં આપણે ભાગ એક તે આઠ વિશે જોયું આજે આપણે ભાગ નવ વિશે જોઈશું ભાગ નવ જ્ઞાનામૃત મુદ્દો એક આપણું દૈનિક જીવન બહુ જ વિચિત્ર છે એવું લાગે છે કે આપણે પ્રકાશમાં જીવતા હોવા છતાં ભયંકર અંધારામાં ભટક્યા કરીએ છીએ નાની નાની વાતો પર કોઈ કોઈ વખત મોટા મોટા રહસ્ય મૂકી જાય છે જે વાતને આપણે મામૂલી સમજીને ભૂલી જઈએ છીએ તે જ વાત એક દિવસ ભયંકર પરિણામ રૂપે આવીને સામે ખડી થઈ જાય છે મહાપંડિત ચાણક્ય આ સંસારનું બારીકાઈથી નિરીક્ષણ કરીને આપણા જીવનના વિષયમાં ઘણી ગંભીરતાપૂર્વક વિચાર્યું ચાણક્યજીનું આ જ્ઞાન આપણા જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે આવો થોડીક દૈનિક જ્ઞાનની વાતો રજૂ કરું મુદ્દો બે ખરાબ સમય માટે ધનની બચત કરવી જોઈએ એ ભૂલશો નહીં કે સારા દિવસો કાયમ રહેતા નથી અંધારા અને અજવાળાની માફક સમય પણ બદલાતો રહે છે લક્ષ્મી ચંચળ છે રમણી છે એના પર વિશ્વાસ રાખશો નહીં કે તે સદા એક જ સ્થાન પર રહેશે એટલા માટે દરેક પ્રાણીને એ સલાહ આપવામાં આવે છે કે સારા સમયમાં ખરાબ સમયને પણ નજર સામે રાખો થોડું ઘણું ધન બચાવી રાખવું એક સારી ટેવ છે મુદ્દો ત્રણ જે દેશમાં માન ન મળે જીવવા માટેના સાધન ન હોય ખાવા પીવા માટે કશું હોય નહીં વિદ્યા પ્રાપ્ત કરવાના સાધન ન હોય તેઓ રહેવાથી કોઈ લાભ નથી આવા સ્થાનોમાં રહેવાથી કોઈ માણસ ઉન્નતિ કરી શકતો નથી આવા સ્થાનો છોડી જવાથી જ ભલું થાય છે મુદ્દો ચાર જે સ્થાનમાં ધનવાનો હોય વેદપાઠી બ્રાહ્મણો હોય સારો તેમજ દયાળુ રાજા હોય રહેવા માટે ઉચિત સ્થાન હોય એવે ઠેકાણે રહેવું જોઈએ જે સ્થાને બીમાર પડીએ ત્યારે વૈદ હકીમ ડોક્ટર ન મળી શકતા હોય ત્યાં રહેવાથી કંઈ જ સુખ મળી શકતું નથી હા દુઃખ અવશ્ય મળી શકે છે મિત્રતા એવા સ્થાને કરવી જોઈએ જો ચતુરતા લજ્જા શરમ ડર ત્યાગ જેવા ગુણો હોય જો આવા ગુણો વિકસી શકતા ન હોય તે રહેવાથી મનુષ્ય કદાપી આગળ વધી શકતો નથી મુદ્દો પાંચ કદાચ ઝેરમાં અમૃત ભળ્યો હોય તો રાજી ખુશીથી પી લેવું જોઈએ સોનું કદી અપવિત્ર સ્થાન પર પડ્યું હોય તો પણ તે લઈ લેવામાં સંકોચ કરવો જોઈએ નહીં શિક્ષા કે બોધ કોઈ હલકા માણસ પાસેથી પણ મળી શકતા હોય તો તે લેવામાં શરમ રાખવી નહીં કોઈ દુષ્ટ કુળમાં કોઈ ગુણવાન સુશીલ કન્યા હોય તો એની સાથે લગ્ન કરવાનો કદી ઇનકાર કરવો નહીં મુદ્દો છ પોતાના દિલની ગુપ્ત વાતોને કદી કોઈ પરાય માણસની પાસે કરવી જોઈએ નહીં આ વાતોને પોતાના જ મનમાં છુપાવી રાખો અને વખતો વખત એના પર ગંભીરતાથી વિચાર્યા કરો આ પ્રકારે કામ કરવાથી મનુષ્ય હંમેશા સફળ થાય છે મનની ગુપ્ત વાતો જણાવી દેનારા હંમેશા દુખી થાય છે જીવનમાં સફળતા મેળવવા માટે એ જરૂરી છે કે તમે સારા અને ખોટાને ઓળખવાની કોશિશ કરતા રહો મુદ્દો સાત દીકરીનું લગ્ન હંમેશા સારા કુળમાં કરવું જોઈએ દીકરાને વિદ્યાલયમાં જરૂર મોકલવો જોઈએ શત્રુઓને હંમેશા મૂંઝવણોમાં ફસાયેલો રાખવો જોઈએ મિત્રને હંમેશા ધાર્મિક કાર્યોમાં રોકાયેલો રાખવો જોઈએ યોગ્ય લોકો જ પોતાની બુદ્ધિથી પોતાના જીવનને સુખી બનાવી લે છે દરેક પ્રકારના સમયને જોઈને જ પોતાનો માર્ગ પોતે જ કરી લેનારા લોકો જ સફળ થઈ શકે છે મુદ્દો આઠ પાગલ બુદ્ધિહીન વ્યક્તિથી સદા દૂર રહો કારણ કે એક પશુ અને બુદ્ધિહીન આદમીમાં કોઈ ફેર હોતો નથી કદાચ બુદ્ધિહીન વ્યક્તિ બોલવાનું શરૂ કરશે તો પણ તેના શબ્દોમાં કાંટા જ હશે મીઠા સારા તેમજ ગુણકારી શબ્દો કદી તેની વાણીમાંથી નીકળશે જ નહીં એટલા માટે સારા માણસોને એ સલાહ આપવામાં આવે છે કે બુરી સંગતથી કે બુદ્ધિહીન મિત્રોથી દૂર રહો આપ ન તેમની પાસે જાઓ કે ન તો એમને તમારી પાસે બોલાવી દો મુદ્દો નવ પરિશ્રમ કરવાથી ઇન્સાનની ગરીબી દૂર થઈ શકે છે પૂજા કરવાથી પાપ દૂર થઈ શકે છે જે આદમી જાગતો રહે છે તેને ડર રહેતો નથી કદી બે પક્ષો વચ્ચે ઝઘડો થઈ જાય છે ત્યારે જો એક પક્ષ શાંત રહી જાય તો બીજો પક્ષ આપોઆપ જ શાંત થઈ જશે આ રીતે ઝઘડો એની મેળ જ શાંત થઈ જશે મુદ્દો દસ જે સ્થાને ઝઘડો થતો હોય તે સ્થાનથી એક કદમ દૂર નાસી જવું જોઈએ અને તેમ કરવામાં ભલું છે આમો વચ્ચે પડવાથી કેટલીક વખત નિર્દોષ પણ ટીપાઈ જાય છે કદાચ દુકાળ પડી જાય તો આવા પ્રસંગે કોઈ બદમાશ આદમી સાથે જ મિત્રતા કરવાથી લાભ થાય છે નહીં તો આદમી ભૂખે મરી જઈ શકે છે બુરો આદમી ગમે ત્યાંથી પણ પોતાને માટે ખાવાનું શોધી જ કાઢશે જેઓ એ પોતાને માટે ખાવાનું લાવશે પોતાના મિત્રને પણ આપશે જ આવા પ્રસંગોએ આવા લોકો પણ કામ આવે છે મુદ્દો અગિયાર પુત્ર મિત્ર અને પરિવારના લોકો ઘણે ભાગે પોતાના નજીકના સગાથી દૂર રહે છે સારા લોકો સાથે રહેવાથી જ લાભ થાય છે સારા પુત્રો જ પોતાના કુળનું નામ ઉજ્જવળ કરે છે મુદ્દો બાર દરેક મનુષ્ય સૌથી પહેલાં એ વિચારવું જોઈએ કે તે કયો પાપ કરી રહ્યો છે આ સમય કયો છે મારો મિત્ર કોણ છે આ કયો દેશ છે હું કઈ રીતે નફો નુકસાન કરી રહ્યો છું હું શું કરી શકું છું મારી બુદ્ધિ ક્યાં સુધી પહોંચી શકે છે બસ આ બધી વાતો વિચારીને જ પોતાનો માર્ગ શોધી લેવો જોઈએ આવું કરનારા અવશ્ય પોતાની મંજિલે પહોંચી શકે છે મુદ્દો તેર મનુષ્ય આવનારા ભયના વિચારોથી પોતાનો જીવ બાળ્યા કરવો ન જોઈએ જે ભય તમે જોયો જ નથી તેનાથી ડરવાનું વળી કેવું કેવળ કલ્પના જ કોઈ ડર નથી હા કદી કોઈ વખત કોઈ જોખમ જ આવી પડે તો નિડર થઈને તેનો સામનો કરો કોઈ પણ જોખમ આંખ સામે આવીને ઊભું રહે તો તેનાથી ડરી જવું તે બુદ્ધિમાન મનુષ્યનું કામ નથી જે લોકો જોખમોનો સામનો બહાદુરીપૂર્વક સામી છાતીએ કરે છે તે લોકોને ભાગ્યે જ હાર ખમવી પડે છે ધનવાન આદમીને કેટલાય સંબંધો આપોઆપ બંધાયા જ કરે છે મિત્રોની પૂરીને પૂરી સેના એની ચારેય બાજુએ ખડી થઈ જાય છે ધનવાનને જ સારો અને ગુણવન આદમી માનવામાં આવે છે ધનની પૂજા સદાય થતી જ આવી છે એટલા માટે ધન તો દરેક માણસ માટે અતિ આવશ્યક છે ધન પાસે ન હોય તો પોતાના પણ પારકા થઈ જાય છે મુદ્દો ચૌદ વાઘ પાસેથી એક કૂકડા પાસેથી બે કધેડા પાસેથી ત્રણ બગલા પાસેથી ચાર કાગડા પાસેથી પાંચ અને કૂતરા પાસેથી છ ગુણ શીખવા જોઈએ આપણું કામ નાનું હોય કે મોટું ખૂબ મન દઈને કરવું જોઈએ આ ગુણ વાઘ પાસેથી શીખવું વહેલા ઊઠી જઈ બીજાને પણ વહેલા ઉઠવા જગાડવા આ બે ગુણ કૂકડા પાસેથી શીખવા બહુ થાકી જવા છતાંય ભાર વહ્યા કરવો ગરમી ઠંડીની પરવા રાખ્યા વગર સદા સંતોષી રહેવું તેમજ લૂખું સૂકું જે મળે તે ખાઈને પણ ભગવાનનો આભાર માનવો આ ત્રણ ગુણ ગધેડા પાસેથી શીખવા નિરીક્ષણ કરવું મનને એકાદ્ર એકાગ્ર કરવો સંયમથી કામ લેવું તેમજ પોતાની શક્તિ જોઈને કામ કરવું આ ચાર ગુણ બગલા પાસેથી શીખવા સંકોચપૂર્વક મૈથુન કરવું સમયે સમયે સંગ્રહ કરી રાખવો અત્યંત સાવધ રહેવું કોઈના પર વિશ્વાસ ન રાખવો ભાઈઓને ભેગા કરી દુશ્મનનો સામનો કરવો આ પાંચ ગુણ કાગડા પાસેથી શીખવા મુદ્દો પંદર અત્યંત ભૂખ પીડાના સમયે સંતુષ્ટ રહેવું ગાઢ નિંદ્રામાં હોય તો પણ નજીવા અવાજથી જાગી જવું બહાદુર રહેવું દુશ્મનનો પ્રાણના ભોગે પણ સામનો કરવો સોંપેલું કાર્ય કરવું તેમજ માલિક પ્રત્યેની વફાદારી આ છ ગુણ કૂતરા પાસેથી શીખવા જોઈએ ઉપરના એકવીસ ગુણો અપાવનાર મનુષ્ય હંમેશા જ સફળ જ થાય છે એનું કામ સરળતાથી ઉકલી જાય છે તેમજ તે કદી છેતરાતો નથી મુદ્દો સોળ કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ કામની શરૂઆત કરે છે ભલેને તે કામ નાનું હોય કે મોટું પરંતુ પોતાના પરિશ્રમમાં કોઈ જ ખામી આવવા દેવી જોઈએ નહીં આ ગુણથી મનુષ્ય ઊંચો ઉઠે છે સમય આવે ત્યારે આ ગુણને લઈને જ માનવીની કિંમત થાય છે મુદ્દો સત્તર ધનનો નાશ થઈ જાય મનની શાંતિનો ભંગ થઈ જાય હૃદયમાં પત્નીની ચરિત્રહીનતાની શંકા આગ જ્વાળા બની રહી હોય કોઈ તુચ્છ વ્યક્તિ અપમાન કરી ગઈ હોય આ બધી વાતોને બુદ્ધિમાન વ્યક્તિ કોઈને બતાવતી નથી જો તે તેમ કરે તો મિત્રો તેની મજાક ઉડાવે છે અને તમે બીજાની નજરમાંથી ઉતરી જશો મુદ્દો અઢાર રૂપિયા પૈસાની લેવડ દેવડમાં વ્યાપારના હિસાબમાં વિદ્યાના સંગ્રામો ખાવા પીવામાં આ ચાર બાબતમાં સંકોચ નહીં રાખનાર મનુષ્ય સદા સુખી જ રહે છે મુદ્દો ઓગણીસ માનવને સંતોષથી જે સુખ મળે છે તે બીજી કોઈ વસ્તુથી મળી શકતું નથી સંતોષ જ સુખ શાંતિનું મૂળ છે ધનના લોપમાં અંધ બનીને અત્ર તત્ર સર્વત્ર ભટક્યા કરવાથી કદી એવી શાંતિ મળતી નથી જે શાંતિ સંતોષથી મળે છે એટલા માટે સંતોષનું શરણ લેતા રહો મુદ્દો વીસ પત્ની ગમે તેવી હોય ધન ગમે તેટલું હોય ભોજન જેવું પણ સમય પર મળી જાય આ ત્રણ ગુણો પ્રાપ્ત કરીને મનુષ્ય સદા મસ્ત તો રહે જ છે પરંતુ એણે એ ભૂલવું જોઈએ નહીં કે એનું એક બીજું ખાસ કર્તવ્ય પણ છે અને તે છે વિદ્યા પ્રાપ્ત કરવી તપ ભજન પૂજા જ્ઞાન પ્રાપ્ત કરવા દાન આપવું મનુષ્ય આ કાર્યો પણ સાથે સાથે કરતા રહેવું મુદ્દો એકવીસ નાના તેમજ સાધારણ શત્રુ સાથે અનુકૂળ વ્યવહાર કરવો પરંતુ ભયંકર શત્રુનો સદા પૂરી તાકાતથી સામનો કરવો જે શત્રુ તરફ તે આપણા જીવનું જોખમ હોય તેને તો કદી માફ જ ન કરવું જોઈએ મુદ્દો બાવીસ બહુ જ ભલા બનીને પણ જીવન પસાર કરી શકાતું નથી સીધા અને ભલા આદમીને દરેક જણ દબાવી પાડે છે એની સજ્જનતાને લોકો ગાંડ પણ સમજે છે જેમ કે જંગલમાં જઈને કઠિયારો સીધા સાધા સરળ ઝાડોને પહેલાં કાપે છે વાંકા ચૂકા તેમજ મુશ્કેલ એવા મોટા ઝાડોને કોઈ હાથ પણ લગાડતું નથી એટલા માટે તમે એટલા સીધા પણ ના બની જાઓ કે બધા લૂંટી જાય મુદ્દો ત્રેવીસ હંસ કેવળ એવા જ સ્થાન પર રહે છે જ્યાં તેમને પાણી મળે સરોવર સુકાઈ જાય કે તરત જ હંસો તે સ્થાન છોડી જતા રહે છે પરંતુ મનુષ્ય હંસ જેવા થવું જોઈએ નહીં પોતાના સ્વાર્થ માટે વારંવાર સ્થાન બદલ્યા કરવું પણ સારું નથી મુદ્દો ચોવીસ પોતાની કમાણીનો ખર્ચ કરતાં પહેલાં એ જોઈ લો કે મનુષ્યનું જીવન સદાય એક સમાન રહેતું નથી આજે કદાચ તે વધારે ધન કમાય છે તો કાલે કંઈ કમાઈ પણ ન શકે એટલા માટે પોતાની કમાણીમાંથી કંઈક કંઈક બચાવતા રહેવું જોઈએ મુદ્દો પચીસ નાની નાની વાતોને લઈને મનમાં મૂંઝાયા કરવું ન જોઈએ સ્નાન કરતાં પહેલાં દૂધ ફળ વગેરે લઈ શકાય છે તેનાથી કોઈ પાપ લાગતું નથી એટલા માટે કહેલી સાંભળેલી આવી નજીવી વાતો પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી મુદ્દો છવ્વીસ શરીરે તેલની માલિશ કર્યા પછી શમશાન જે આવ્યા પછીથી અજામત કરાવ્યા પછીથી સ્નાન નહીં કરનાર ચંડાળ કહેવાય છે એને કદી પવિત્ર કહેવાય નહીં એટલા માટે સલાહ આપવામાં આવે છે કે આવા પ્રસંગોએ અવશ્ય સ્નાન કરો મુદ્દો સત્યાવીસ પાણી બધા પ્રાણીઓ માટે અમૃત સમાન છે ખાવાનું પચ્યું ન હોય ત્યારે પાણી દવાનું કામ કરે છે પાચન થયા પછી તે શક્તિ આપવાનું કામ પણ કરે છે ખાવાનું ખાધા પછી પાણી ઝેરનું કામ કરે છે તેથી જમ્યા પછી પાણી નહીં પીવું જોઈએ મુદ્દો અઠ્યાવીસ બધી દેશી દવાઓમાં ગળોને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે વિશ્વના જેટલા સુખો છે તેમાં સૌથી શ્રેષ્ઠ સુખ ભોજનને માન્યું છે આંખો પ્રાણીઓ માટે સર્વોત્તમ અંગ છે માથામાં મગજ રહેલું છે તેથી શિરની વિશેષતાનો ઇન્કાર થઈ શકે એમ નથી એનું પણ ધ્યાન રાખવું પોતાની જાતે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ થાય છે મનુષ્ય પોતાના બધા કામ જાતે કરવા જોઈએ આનાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે તેમજ આત્માને પણ સંતોષ મળે છે મુદ્દો ઓગણત્રીસ ધૈર્ય રાખી કામ કરવાથી સફળતા મળે છે સફાઈ કરવાથી ગંદકી દૂર થઈ જાય છે શરીરની સફાઈ દરરોજ યોગ્ય રીતે કરવાથી મનુષ્યનું શરીર સાફ સુફ તો રહે જ છે પરંતુ સ્ફૂર્તિવાળું પણ બને છે એટલે સુધી કે કુરુપ વ્યક્તિ પણ શરીરને સાફસૂફ રાખે તો તે સુંદર દેખાવા લાગે છે મુદ્દો ત્રીસ દરેક પ્રાણીએ ચાલતી વખતે સમજી વિચારીને પગલું ભરવું જોઈએ પાણીને કપડાંથી ગાળીને અથવા જોઈને પીવું જોઈએ કોઈ પણ વાત કરતા પહેલા એને સારી રીતે વિચારી લો વિચારતા પહેલા એને બોલી ન નાખો સુખ જોઈતું હોય તો જ્ઞાન મળી શકે નહીં જ્ઞાન મેળવવા માટે સુખનો ત્યાગ કરવો પડે છે વગર કઠોર પરિશ્રમે કોઈ મનુષ્ય સુખ શાંતિ સંતોષ પ્રાપ્ત કરી શકતો નથી મુદ્દો એકત્રીસ અનાજથી દસ ગણી આટામાંથી આટાથી દસ ગણી દૂધમાંથી અને દૂધથી દસ ગણી શક્તિ ઘીમાંથી મળે છે મુદ્દો બત્રીસ શોખ કરવાથી રોગો વધે છે દૂધ પીવાથી શરીર વધે છે ઘી ખાવાથી વીર્ય વધે છે માંસ ખાવાથી માંસ વધે છે આ બધા કુદરતના કાયદાઓ છે એને મનુષ્ય બદલી શકતો નથી મુદ્દો તેત્રીસ પોતાના પરિવારજનો સાથે પ્રેમાળ વર્તન કરો એમની સાથે સદા મીઠા વચનો બોલો બદમાશો સાથે કડકાઈથી વર્તન કરો ભલા માણસો સાથે મિત્રતા રાખો વિદ્વાનો સાથે સદા સારા સારી રાખો દુશ્મનો સાથે બહાદુરીથી લડો જરૂર પડે ત્યારે પત્ની સાથે કપટનો વ્યવહાર રાખવાથી પૂરું સુખી થાય છે સમાજમાં પણ તેમને પૂરું સન્માન આપવામાં આવે છે મુદ્દો ચોત્રીસ અંધાધૂંધ ખર્ચ કરનારો જે પોતાની આવકથી પણ વધારે ખર્ચ કરે છે વગર કારણે બીજાઓ સાથે કે અનાતો સાથે ઝઘડા કરનારો દરેક પ્રકારની નાની મોટી જાતિની સ્ત્રીઓ સાથે સંભોગ કરનારો આ બધા લાંબો વખત જીવતા રહેતા નથી મુદ્દો પાંત્રીસ જે લોકો લેવડ દેવડમાં તેમજ ભણવા ગણવામાં શરમ રાખ્યા વગર સ્પષ્ટ વાત કહી દે તેઓ સુખી થાય છે જે લોકો આવનાર સમયની પહેલેથી જ તૈયારી કરી રાખે છે સારા માઠા સમયનો અંદાજ પહેલેથી લગાવી લે છે આવનારા બધા જોખમો માટે તૈયાર રહે છે તેઓ પોતાની હોશિયારીથી જ આ જોખમોનો સામનો પણ સફળતાપૂર્વક કરી શકે છે દરેક વાતને ભાગ્ય પર છોડી દેનાર કદી સુખી થઈ શકતા નથી સામનો કરનારા આગળ વધી શકે છે મુદ્દો છત્રીસ મનુષ્ય જો સુખી થવું હોય તો તેણે એ નકામા બંધનોને તોડવા પડશે જેમણે મનનો કબજો લઈ લીધો છે એના માટે એકમાત્ર મદદરૂપ તેનું ચોખ્ખું અને સ્પષ્ટ વિચારવાનું મન જ છે પોતાના કામોને સમજી વિચારીને તેમજ મન લગાવીને કરનારો કદી દુઃખી થતો નથી કદાચ તેઓ એમ ઈચ્છે કે સંસાર છોડીને જંગલમાં નાસી જઈ સુખ શાંતિ મેળવી લઈશું તો તે તેમની ભૂલ હશે કારણ કે જંગલમાં જઈને તો કેવળ ઉદાસી અને એકાંત વગેરે બીજું કાંઈ જ નહીં મળે ત્યાં તો તેમને વાતો કરનારની કે સંભાળનારની જ યાદ આવ્યા કરશે મુદ્દો સાડત્રીસ જેવી રીતે જમીનને ખોદવાથી તેની નીચેથી જ પાણી મળે છે તેવી રીતે ગુરુની સેવા કરવાથી જ વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે ગુરુની સેવા પણ એવી રીતે કરવી જોઈએ કે કૂવો ખોદતી વખતે તમે મહેનત કરો છો આ વાત યાદ રાખો કે ગુરુની સેવા કર્યા વગર મનુષ્ય કદાપી સારી શિક્ષા પ્રાપ્ત કરી શકતો નથી ગુરુ દ્વારા જ્ઞાન મળે છે જ્ઞાન જ સાચો પ્રકાશ છે જે કોઈ માણસ પાસેથી તમે જ્ઞાનનો એક અક્ષર પણ પ્રાપ્ત કરો છો એને જ ગુરુ માની લો ગુરુ મહાન છે ગુરુ નથી તો જ્ઞાન નથી જ્ઞાન નથી તો ઈન્શાન નથી મુદ્દો અડત્રીસ હંમેશા બીજાનું ભલું કરો સ્વાર્થથી દૂર રહો બીજાનું ભલું કરનારનું ભલું ભગવાન જાતે કરે છે આવા લોકોને હંમેશા ધન મળે છે સુખ મળે છે ઘણી બધી અણમોલ વસ્તુઓ આ દુનિયામાં છે જેને આપણો કઠોર પરિશ્રમ કર્યા પછી પણ મેળવી શકતા નથી એને મેળવવા માટે આપણે મનમાં ને મનમાં જ તલપ્યા કરીએ છીએ આવી વસ્તુઓને મેળવવા માટે આપણે તપસ્યાની મદદ લેવી પડે છે તપસ્યા જ એકમાત્ર એવું સાધન છે જેની મદદથી તમે ભગવાનને પણ મેળવી શકો છો મુદ્દો ઓગણચાલીસ આ મહાન સંસાર વૃક્ષના બે જ ફળ છે એક સારી સાથ સારી વાતો કરવી બીજું ગુણવાન તેમજ મહાન લોકોની સોબત એટલા માટે માણસે હંમેશા આ બે વાતોને ધ્યાનમાં રાખીને પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ આ બે વાતોને જે મનુષ્ય પસંદ કરી લે છે તે મહાન બની જાય છે એના માર્ગમાં કોઈ જ બાધા આવતી નથી મુદ્દો ચાલીસ જીવન મૃત્યુનું ચક્ર હંમેશા ચાલતું જ રહે છે આત્મા અમર છે તે કેવળ પોતાનું શરીર જ બદલે છે આ આત્મા એ જ મનુષ્યનું જીવન છે શરીર બદલ્યા કરીને આત્મા આ સંસારમાં આવજાવ કરે છે પ્રથમ જન્મનું ફળ તેને બીજા જન્મમાં મળે છે એટલા માટે જેવા કર્મ મનુષ્ય આ જન્મમાં કરશે એવા જ ફળ એને આગલા જન્મમાં મળશે પોતાનો આવનારો જન્મ સફળ બનાવવા આપ આ જન્મમાં સારા કર્મો કરવાનો પ્રયાસ કરો મુદ્દો એકતાલીસ વાંચ્યા વગર પુસ્તકને પોતાની પાસે રાખો પોતાના કમાયેલા ધનને બીજાના હવાલે કરી દેવું આ કોઈ સારી રીત નથી સમય પડે ત્યારે આવા લોકો ભારે સંકટમાં પડી જઈ શકે છે મુદ્દો બેતાલીસ મીઠા શબ્દો બોલવાથી બધા લોકો ખુશ થઈ જાય છે મીઠા શબ્દોમાં એવો જાદુ છે કે વગર પૈસો ખર્ચ કરે મનુષ્ય બીજાના દિલ જીતી જ લઈ શકે છે મીઠા શબ્દો બોલનારો કોઈ ન તો ગરીબ ગણાઈ જાય છે કે ન તો નાનો મીઠા શબ્દો બોલનારો જ મહાન છે મુદ્દો તેતાલીસ જે ધન ધર્મનો ત્યાગ કરવાથી મળે છે એટલે કે અધર્મથી મળે છે અને જે ધન દુશ્મનોને શરણે જવાથી મળે છે તેના કરતાં તો આદમી નિર્ધન જ સારો છે આવું ધન આત્મા પરનો બોજો બની જાય છે પાપ અને અત્યાચારોથી પ્રાપ્ત કરેલું ધન વધારેમાં વધારે દસ વર્ષ સુધી પાસે રહે છે પરંતુ અગિયારમે મે વર્ષે તો આ ધન એના મૂળ ધન સહિત આપોઆપ ચાલ્યો જાય છે પાપની કમાણીથી હજારો ગાઉ દૂર રહો મુદ્દો પિસ્તાલીસ જે જ્ઞાન આપે છે તે ગુરુ છે ભલે ને પછી ગુરુએ એક જ ક્ષર રૂપે આપ્યો હોય ગુરુનો બદલો તો મોટામાં મોટા બલિદાનથી પણ ચૂકવી શકાતો નથી એટલા માટે ગુરુની સદૈવ સેવા કરવી જોઈએ જીવનભર એમણે આપેલા જ્ઞાનને ભૂલવું જોઈએ નહીં મુદ્દો છેતાલીસ ધર્મ ધન જ્ઞાન અન્ન દવાઓ આવી ચીજોનો હંમેશા સંગ્રહ કર્યા કરવો જોઈએ આ બધી ચીજો ઇન્સાનના બુરા સમયે કામ લાગે છે આ બધી ચીજોનો સંગ્રહ કરનાર માનવ સુખી થાય છે મુદ્દો સુડતાલીસ કોઈ પણ કામના પ્રારંભ પહેલાં ચાર પ્રશ્નો કરો એક આ કામ કેવી રીત કરી રહ્યો છું બીજું આનું શું પરિણામ આવશે ત્રીજો શું સફળતા અવશ્ય મળશે ચોથો સફળતાથી કયા કયા લાભો મળશે આ પ્રશ્નોના જવાબ તમે ગંભીરતાથી મનમાં શોધવા પ્રયત્ન કરો પછી જ એ નિર્ણય કરો કે આ કામ કરવા જેવું છે કે નહીં મુદ્દો અડતાલીસ શક્તિશાળી દુશ્મન કરતાં કમજોર મિત્ર વધારે હાનિકારક બને છે કેમ કે કમજોર મિત્ર ક્યારે પણ વિશ્વાસઘાત કરી બેસે છે શત્રુથી તો હર મનુષ્ય સાવધાન રહે છે પરંતુ મિત્રથી તો મુદ્દો ઓગણપચાસ આ સંસારમાં કદી તમે જો કોઈ સંપૂર્ણ વિશ્વાસ કરી શકો એમ હોય તો તે છે તમારું મન એટલા માટે એ મનુષ્ય જ સંસારમાં સુખી થઈ શકે છે કે જેઓ પોતાના મનનું કહેવું સાંભળે છે તેના કયા પ્રમાણે જ વર્તે છે મુદ્દો પચાસ આ સંસારમાં ભલે તમારો નિકટમાં નિકટનો ભલું કરનારો કોઈ હોય તો પણ તેનાથી થોડી ભેદની વાતો તો જરૂર છુપાવી રાખો આহাতা ಚকে niতি গन না mृna mुद್ದ আ.